હું રાજેશ શુક્લા, આપ સૌને આવકારું છું. કેમ છો બધા? મજામાં હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરો. આ વિડીયોમાં ધોરણ 10 ગણિત પ્રકરણ 13 પૃષ્ઠફળ અને ઘનફળ, જેમાં આપણે આગળના દાખલા જોયા, સ્વાધ્યાય જોયા. દરેક દાખલા છે સૂત્ર પર આધારિત દાખલાઓ છે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું કામ છે આપણે શું કરવાનું છે, સૂત્ર પાકા કરવાના છે. સૂત્ર આવડશે તો દાખલા છે આપણે ખૂબ સરળ લાગશે. તમે આગળના વિડીયો જોયા, લાઇક આપી અને શેર કર્યા બદલ આપનો ખૂબ આભાર. આ જ રીતે છે વિડીયો વધુ શેર કરજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત થાય. જો ચેનલ પર સૌ પ્રથમ વખત હો તો આ તરફનું સબસ્ક્રાઈબનું બટન દબાવજો, જેથી કરીને નવા વિડીયો સૌ પ્રથમ તમને મળે. તો અહીંયા આપણે જોઈએ છે સ્વાધ્યાય 13.3ની અંદર દાખલા નંબર 3, જ્યાં આપણે આપેલું છે એક કૂવો 7 મીટર વ્યાસવાળા વર્તુળ પર 20 મીટર સુધી ખોદવામાં આવે છે. ઊંડાઈ કેટલી થઈ? 20 મીટર. વ્યાસ કેટલો છે? 7 મીટર. અને તે ખોદવાથી નીકળતી માટી ને એક સરખી રીતે પાથરી 22×14 મીટરની એક વ્યાસપીઠ બનાવવામાં આવે છે, તેની ઊંચાઈ શોધો. હવે આપણે અહીં આપેલું છે કૂવો એટલે નળાકાર છે, તો નળાકારનું ઘનફળ લેવાનું છે અને વ્યાસપીઠ છે એ લંબઘન છે, તો LBH લેશું આપણે. તો અહીં આપણે પહેલાં જોઈએ તો કૂવાનો વ્યાસ, તો કૂવાનો વ્યાસ આપણે આપેલો છે 7 મીટર. તો આપણે ત્રિજ્યા મળશે, તો ત્રિજ્યા જેને આપણે કેપિટલ કહેશું, ત્રિજ્યા કેપિટલ R બરાબર 7/2 મીટર, વ્યાસના છેદમાં 2 એટલે 7/2 આપણે 2 લઈએ છીએ. હવે આપણે જોઈએ ઊંચાઈ આપેલી છે, મીન્સ કે ઊંડાઈ, એટલે આપણે કૂવાની ઊંડાઈ લઈએ, જે આપણે કેપિટલ H લેશું, જે આપણે આપેલું છે 20 મીટર. હવે આપણે વ્યાસપીઠ બનાવીએ છીએ, તો વ્યાસપીઠ છે, વ્યાસપીઠ જેની લંબાઈ આપણે આપેલી છે 22 મીટર અને પહોળાઈ છે 14 મીટર આપેલી છે, અને આપણે એની ઊંચાઈ શોધવાની છે. તો અહીં આપણે ઊંચાઈની શોધશું તો બંનેના ઘનફળ છે કેવા થશે? સમાન. શું કામ? કારણ કે આપણે કૂવાની અંદરથી જે માટી નીકળે છે એ માટી બધી વ્યાસપીઠ બનાવવામાં આપણે ઉપયોગમાં લઈએ છીએ, એટલે બંનેનું ઘનફળ કેવું આવશે? સમાન આવશે. તો અહીં આપણે લઈએ કે કૂવાની માટી વ્યાસપીઠ માટે, વ્યાસપીઠ માટે ઉપયોગમાં લેવાય છે માટે ઘનફળ કેવા થશે? સમાન થશે. ઘનફળ સમાન છે. તો અહીં આપણે લઈએ કૂવાનું ઘનફળ અને સામે વ્યાસપીઠનું ઘનફળ, બંનેના ઘનફળ આપણે સમાન લીધા. હવે આ છે નળાકાર છે, તો એનું સૂત્ર આપણે લઈએ πr²h, અને વ્યાસપીઠ છે એ લંબઘન છે એટલે LBH લઈએ, 22/7, ત્રિજ્યા આપણે આપેલી છે 7/2, અને ઊંચાઈ છે 20 મીટર છે. હવે આપણે અહીં લઈએ તો 22×14 અને એચ આપણે આપેલો નથી. અહીં આપણે જઈએ તો 7 જશે 2 થી ચલાવીએ 11. હવે આપણે અહીં જોઈએ તો આપણી પાસે છે 7×11/2 અને 20 છે. હવે આપણે 22 અને જે 14 છે એ ક્યાં જશે? છેદમાં જશે, ગુણાકારમાંથી. તો અહીં આપણે જોઈએ તો 11×11, 11×2 22, 2 થી ચલાવીએ તો 2×2 4, 4×5 20, 7×1 7 અને 7×2 14. આપણી પાસે આવે છે 5/2 બરાબર h. હવે 5/2 એટલે 2.5. તો અહીં આપણે જોઈએ તો 2.5 આ જે છે એ વ્યાસપીઠની ઊંચાઈ મળે છે. તો આપણે લખશું વ્યાસપીઠની ઊંચાઈ, જેને આપણે સ્મોલ h કીધું છે, 2.5 મીટર છે. તો અહીં આપણે વ્યાસપીઠ જે મળે છે એ કેટલી છે? 2.5 મીટર પ્રાપ્ત થાય છે. દાખલા નંબર 4માં જોઈએ મિત્રો, તો 3 મીટર વ્યાસવાળા એક વર્તુળ પર એક કૂવો 14 મીટર સુધી ખોદવામાં આવે છે, એટલે કૂવા માટે છે વ્યાસ 3 મીટર છે અને એની ત્રિજ્યા થશે 3/2. આપણે ઊંડાઈ આપેલી છે એટલે કે એચ આપેલો છે જે 14 મીટર છે. તેમાંથી નીકળેલી માટીને કૂવાની આસપાસ 4 મીટર પહોળા વર્તુળાકાર વલયમાં સમાન રીતે પાથરી ને ઓટલો બનાવવાનો છે, એટલે કે કૂવાને ફરતે જ શું કરવામાં આવેલો છે? ઓટલો તૈયાર કરવામાં આવેલો છે.
તો 35 ને ઓટલો બનાવ્યો છે તો ઓટલાની ઊંચાઈ શોધો. હવે આપણે અહીંયા નળાકાર જે છે એનું ઘનફળ લેવાનું છે, તો કૂવો છે નળાકાર છે અને ઓટલો જે બનાવવાનો છે એ પણ નળાકાર છે પણ કંકણ વૃત્ત આકારનો છે. તો અહીં આપણે જોઈએ તો કૂવાનો વ્યાસ આપેલો છે, આપણે કૂવાનો વ્યાસ આપણે આપેલ 3 મીટર, તો કૂવાની ત્રિજ્યા મળશે, તો કૂવાની ત્રિજ્યા જેને આપણે કેપિટલમાં રહેશું કેપિટલ R બરાબર વ્યાસના છેદમાં 2 એટલે 3/2 મીટર. હવે આપણે એની ઊંડાઈ જોઈએ એટલે કે કૂવાની ઊંડાઈ, કૂવાની ઊંડાઈ મીન્સ કે આપણે અહીંયા ઊંચાઈ કહીએ તો એને આપણે કેપિટલ લઈએ અને 14 મીટર આપણે ઊંડાઈ જ લીધેલું છે પણ હકીકતમાં એ ઊંચાઈ તરીકે લેવામાં આવે છે. હવે આપણે આપેલું છે ઓટલો, તો ઓટલાની ત્રિજ્યા અહીંયા 2 બનશે. ઓટલો છે કેવો છે, કંકણાવૃત છે, તો ઓટલોની ત્રિજ્યા પહેલાં ઓટલાની ત્રિજ્યા આપણે લઈએ. અહીંયા આપણે સ્પષ્ટ કરી દઈએ કે ઓટલો કંકણાકાર છે તો ઓટલાની ત્રિજ્યા 2 થશે. અહીંયા તો ઓટલાની ત્રિજ્યા જે પહેલી છે જે R1 એ તો આપણે ખબર જ છે 3/2 મીટર અને 4 મીટર છે વધારવામાં આવે છે. એટલે કે આ રીતે જે કૂવો છે આ કૂવાની આસપાસ છે આ 4 મીટર છે એ પહોળાઈવાળું બનાવવામાં આવે છે. એટલે બીજી ત્રિજ્યા લઈએ તો ત્રિજ્યા R2 3/2 વત્તા 4 એટલે 4 × 2 = 8, 8 × 3 = 11/2 મીટર આ આપણે મળે છે. હવે આપણે એની ઊંચાઈ શોધવાની છે, ઓટલાની ઊંચાઈ જેને આપણે સ્મોલ કહીએ તો સ્મોલ h એ આપણે ગોતવાની છે. હવે અહીં આપણે ખબર છે કે કૂવામાંથી જે માટી નીકળે છે એ આપણે એની આસપાસ પાથરીએ છીએ, તો કૂવાની માટી એ કૂવાની આસપાસ ઓટલા એટલે કે ઓટલો બનાવવામાં વપરાય છે માટે ઘનફળ કેવું થશે, સમાન થશે. હવે આપણે અહીંયા સૂત્ર મૂકવાનું છે, તો કૂવાનું ઘનફળ અને ઓટલાનું ઘનફળ, પણ ઓટલો કેવો છે, કંકણાકાર નળાકાર છે. હવે આપણે અહીં લઈએ કૂવાનું ઘનફળ, તો πr² અને h અહીંયા આપણે જોઈએ તો 2 ત્રિજ્યા છે આપણી પાસે, તો πr² અને h માઇનસ πr² h. હવે આપણે અહીંયા જોઈએ તો πr² h અહીંયા આપણે પાય કોમન કાઢી નાખીએ અને h પણ કોમન કાઢી નાખીએ, તો r² અને r² અહીંયા આપણે જોશું તો પાય જશે. હવે આપણે આની અંદર કિંમત મૂકીએ એટલે આપણે ઓટલાની ઊંચાઈ પ્રાપ્ત થશે. હવે આપણે r આપેલી છે 3/2, કૂવા માટે 3/2 અને જે ઊંડાઈ આપેલી છે મીન્સ કે ઊંચાઈ એ 14 મીટર છે. 14 મીટર આ તરફ આપણે જોઈએ તો આપણે જે ઊંડાઈ છે મીન્સ કે ઓટલાની ઊંચાઈ છે એ શોધવાની છે, ઊંચાઈ આપણે શોધવાની છે અને આપણી પાસે છે 1/11² અને માઇનસ 3/2 નો વર્ગ. અહીં આપણે જોઈએ તો 2 થી ભાગ ચલાવી દઈએ, 7 × 21 = 63 / 2 એચ 121 ના છેદમાં 4 અને 9 ના છેદમાં 4 આ એનો વર્ગ કર્યો. હવે આપણે બાદબાકી લઈએ પહેલાં, તો 63 ના છેદમાં 2 એચ બાદબાકી લઈએ તો 121 - 9 થશે, 4 છે સમછેદી છે, 63 ના છેદમાં 2 બાદબાકી લઈએ તો 8 એટલે 112 અને 1 છે 21 નો એટલે 9 જશે એટલે 112 મળશે છેદમાં 4. છેદમાં છે એને અંશમાં લઈ જાય, અંશમાં છે એને આપણે છેદમાં લઈ જઈએ. હવે આપણે એ જોઈએ છીએ મિત્રો, તો 2 થી ભાગ ચલાવીએ, 2 × 2 = 4, 2 થી ચલાવીએ તો 2 × 5 = 10 અને 2 × 6 = 12 તો અહીંયા મળે છે 63 ના છેદમાં
56 એચ આપણે ભાગાકાર લઈએ 56 અને 63 નો 56 એકા 56 અહીંયા 4 4 ને 3 7 પોઈન્ટ 56 એકા 56 અહીંયા જોશું 14 મળશે. હવે આપણે ભાગ ચલાવીએ તો 56 દુ એટલે 112 થશે, 112 થશે અહીંયા 10 એટલે 8 3 એટલે 2 0 અને 50 એટલે અંદાજે 6 માં લઈએ 60 તો 6 પંચાને 30 આસપાસ જશે એટલે પાંચે ભાગ ચાલશે. તો પાંચે ભાગ ચલાવીએ આપણે 5 6 30 3 5 5 25 ને 3 28 એટલે 280 એટલે 1.125 મીટર. આ આપણે છે જે ઓટલો છે જે બનાવ્યો છે એની ઊંચાઈ મળે છે, ઓટલાની ઊંચાઈ આપણે મળે છે. તો આપણે જોઈએ છીએ મિત્રો કે દરેક દાખલો છે એ સૂત્ર પર આધારિત છે. દરેક દાખલાની અંદર સૂત્રનું મહત્ત્વ છે. સૂત્ર આવડે અને અંદર કિંમત ગોઠવીએ તો બાકીની જે પદ્ધતિ છે એ તો ગુણાકાર ભાગાકાર છે, બાકી કશું છે નહીં. તો સૂત્ર જો પાકા કરી લઈએ તો આપણે સરળતાથી દાખલા આવડે. તો વિડીયો ગમે તો લાઇક કરી અને શેર કરજો જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓને છે શિક્ષણનો લાભ મળે. જો ચેનલ પર સૌપ્રથમ વખત હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવો વિડીયો સૌપ્રથમ તમને મળે. બસ હસતા રહો અને ઉત્સાહ સાથે કામ કરો. જય હિન્દ.